સુઈગામના સોનિત ગામે પંચાયત હસ્તકની જમીનો ઉપર તંત્રની રહેમ નજર હેઠળ દબાણ દારૂનો દબદબો થયો છે. સોનિત ગામે પંચાયતની જમીનો ઉપર માથાભારી દબાણ દારૂનું સામ્રાજ્ય દબાણ દૂર કરવા પંચાયત લાચાર બની છે. ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયતની કામતળ, સીમતળ તેમજ ગૌચર જમીનો ઉપર થયેલા બિનઅધિકૃત દબાણનો સર્વે કરી રજિસ્ટરમાં નોંધ કરી કાયદાકીય જોગવાઈ મુજબ દબાણ થયેલા તમામ દબાણો દૂર કરવા, પરંતુ આ કે પરિપત્ર ફક્ત નામનો હોય તેવું લાગી રહ્યું છે. સરહદી સુઈગામ તાલુકાના સોનિત ગામે અગાઉ 3 વર્ષ પહેલાં ગામના જાગૃત નાગરિક શ્રી અમૃતભાઈ ઠાકોર દ્વારા સોનિત ગામે થયેલા ગામતળ, સીમતળ અને ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા ગ્રામ પંચાયતથી લઈ છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરી છે. આમ હજુ સુધી રજૂઆત થતાં અને જનહિતની અરજી હોવાથી ગ્રામ પંચાયત દ્વારા તમામ દબાણનું સર્વે કર્યા બાદ દબાણો હટાવીશું, પરંતુ આ બાબતે જિલ્લા લેવલથી તમામ દબાણદારોનું સર્વે કરી દેવાયું અને ત્યારબાદ પણ પંચાયત દ્વારા કોઈ જ પ્રકારના દબાણો હટાવવામાં આવ્યા નથી અને ફક્ત કાગળ ઉપર દબાણ દૂર કરી દેવામાં આવ્યા તેવા જવાબો રજૂ કરેલ છે. જે નવીન ગામતળ જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું એ જ ગામતળ જમીનમાં એ જ દબાણદાર દ્વારા પુનઃ દબાણ કરી કબજો જમાવી લેવામાં આવ્યું છે અને હાલમાં એ નવીન કામતળવાળી જમીનમાં આશરે 2 એકર જેટલી જગ્યામાં ગ્રામ પંચાયત તેમજ મામલતદારની રહેમ નજર હેઠળ દબાણદાર દ્વારા જીરનું વાવેતર કર્યું છે, જેની રજૂઆત ઠાકોર અમૃતજીએ ગ્રામ પંચાયત તેમજ સુઈગામ મામલતદાર અને સુઈગામ TDOશ્રીને કરેલ છે. છતાં પણ આજ દિન સુધી આવા બિનઅધિકૃત દબાણ કરી ગામ લોકોના ગરીબ લોકોની રહેણાંક માટે મફત પ્લોટ ફાળવી શકાય તેવી અને સાર્વજનિક હેતુ માટેની નવીન ગામતળવાળી જમીનનું દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત કે મામલતદાર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. તો જમીનમાં ચારે બાજુ દબાણ, પરિપત્ર મુજબ ફેન્સિંગ તારની વાડ કરાવે છે કે પછી 2 એકરમાં વાવેલા જીરાના પાકમાં ભાગ લેવાનું વિચારશે. હવે જોવાનું એ છે કે આ દબાણદારને છાવરવાની પ્રતિક્રિયા કેટલા સમય ચાલે છે તે તો હવે જોવું જ રહ્યું. હસમુખ બટિયા સાથે બનાસરત ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા. અમૃતજી ઠાકોર છે, હું સોઈગામના સોનિત ગામનો વતની છું. મારા ગામમાં નવીન ગામતળ આવેલી જમીનમાં 1 વર્ષ 2 વર્ષ પહેલાં એક ગામના માથાભારે શખ્સે દબાણ કરી અને 2 એકરમાં એરંડાનું વાવેતર કરેલું હતું. તેના અનુસંધાને અમે મામલતદાર કચેરીએ રજૂઆત કરતાં 101-7-1 મહિના બાદ એ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ આજકાલ એ જ દબાણદારે પુનઃ દબાણ કરી અને ફરીથી એ 2 એકર જમીનમાં જીરોનું વાવેતર કરેલું છે. આ બાબતે મેં 3 મહિના પહેલાં સોઈગામ મામલતદાર, સોઈગામ TDO તેમજ ગ્રામ પંચાયતને અરજી આપેલી છે, છતાં પણ આ લોકો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી અને મારી સાથે વોલીબોલની રમત રમી રહ્યા છે અને દબાણદારને છાવરી રહ્યા છે. તો મારી સરકારને વિનંતી છે કે કાયદાના નિયમ પ્રમાણે જે પરિપત્ર દબાણ બાબતે કરેલો છે તે બાબતે સોઈગામ તંત્ર કાર્યવાહી કરતું નથી અને દબાણદારને છાવરી રહ્યું છે, તો તે બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી નમ્ર અપીલ છે.